ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એના એકમ 7ની ચર્ચા આપણે કરતા હતા, જેમાં આપણે જાહેરમાં વક્તવ્ય આપવાનું કૌશલ્ય એની આપણે વાત કરતા હતા. આ જાહેરમાં વક્તવ્યના પ્રકારોની વાત એટલે કે એકમ 7.4ની વાત આપણે કરી હતી. આજે આપણે એકમ 7.5ની વાત આપણે કરીશું. એકમ 7.5માં આજે આપણે જાહેરમાં બોલવાનું કૌશલ્ય કેવી રીતે વિકસાવશો એની કેટલીક ટિપ્સની ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો કે જો રજૂઆત મહત્વની હોય તો આકર્ષક અને રસદારેક ભાષણ લખવું જરૂરી છે, કારણ કે તમારો અવાજ ગમે તેટલો સારો હોય, આત્મવિશ્વાસ પણ હોય, પરંતુ ભાષણમાં યોગ્ય શબ્દો અને માહિતી ન હોય તો તે ભાષણનો ધાર્યો પ્રભાવ પડતો નથી. પ્રભાવનો અર્થ છે કે સામેના શ્રોતાઓને તમારી વાતમાં રસ પડે તેવા હાવભાવ સાથે, તેવા આરોહવરોહ સાથે આપણે આપણું ભાષણ આપવાનું. તો આ પ્રભાવથી આપણા ભાષણની અસરકારકતા વધે છે અને આપણે જે કોઈ અપીલ કરીએ છીએ અથવા તો જે કોઈ માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ તેમાં શ્રોતાઓ પોતે ઇન્વોલ્વ થાય છે અને આપણને આપણા ભાષણની સફળતા મળે છે. જ્યાં જરૂર હોય ત્યાં વિઝ્યુઅલ એઇડ્સનો પણ ઉપયોગ કરવો જોઈએ અને લેખિત જે ભાષણ છે એના કેટલાક ઘટકો છે તેની આપણે વાત કરીએ. તો પહેલું છે ક્રિટિકલ થિંકિંગ. આપણું જે વક્તવ્ય છે એમાં સમાલોચન અથવા તો વિવેચન હોવું જોઈએ. બીજું છે ક્રમબદ્ધ વર્ણન. ત્રીજું છે તાર્કિક દલીલો. ચોથું છે યોગ્ય સંશોધન. અને પાંચમું છે પૂર્વ તૈયારી. આટલી વાત હોય તો આપણે આપણા લેખિત ભાષણને અસરકારક બનાવી શકીએ છીએ. આ ભાષણનો અભ્યાસ આપણે કરવો જોઈએ. આ શરૂઆતનો તબક્કો છે. જ્યારે આપણે કોઈ પણ જાહેરમાં વક્તવ્ય આપતા શીખતા હોઈએ ત્યારે તો એનું રિસર્ચ કેવી રીતે કરવું કે આપણે ભાષણ સરસ તૈયાર કર્યું, નોટ્સ બરાબર થઈ ગઈ, વિષય વસ્તુ પણ બરાબર ઉમેરાયું, સત્યતાવાળું અસરકારક સંદર્ભો સાથેનું એ ભાષણ આપણે તૈયાર કર્યું તો રજૂઆત માટે આપણે વધુ ને વધુ માહિતી મેળવવી જોઈએ, જેથી કરીને એનો વિશ્વાસ વધશે. ભાષણ આપવાનો અભ્યાસ કરવો જોઈએ. પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જ. આપણે વેબ કેમેરાનો પણ ઉપયોગ કરી શકીએ અથવા તો અરીસા સામે. આગળ આપણે વાત કરી છે કે વારંવાર વક્તવ્ય આપવાથી આપણું જે ભાષણની જે સ્કિલ છે તે આપણે સુધારી શકાય. વેબ કેમેરા સામે બોલીને આપણે આપણું ભાષણ રેકોર્ડિંગ કરીને આપણે એ ભાષણને વારંવાર સાંભળી પણ શકીએ છીએ અને આપણને આપણી ભૂલો એ સુધારવાની આપણને તક મળે છે. અને એક બીજો રસ્તો પણ છે કે આપણું ભાષણ સુધારવા માટે આપણે આપણા મિત્રની મદદ લેવી કે જે એનો અભિપ્રાય જે છે એ સાચો અભિપ્રાય આપે. સારા અભિપ્રાયની અપેક્ષા નથી, સાચો અભિપ્રાય આપે ભાષણ વિશેનો, જે તમને શ્રેષ્ઠતા તરફ લઈ જશે. બીજો મુદ્દો છે ગભરાટ પર નિયંત્રણ, કંટ્રોલિંગ ધ ફિયર. ઘણા લોકોને જાહેરમાં બોલવા માટે સંકોચ અને ગભરામણ થતી હોય છે, ગભરાટ થતો હોય છે. તેવા લોકો નર્વસનેસ અનુભવતા હોય છે અને આ હકીકત છે. એટલા માટે તેને નિયંત્રણમાં રાખવા માટે પગલાં ભરવા જોઈએ. કેવા પગલાં ભરવા જોઈએ? તો રજૂઆત માટે પદ્ધતિસરની તૈયારી કરવી, ગેટ ઓર્ગેનાઇઝ્ડ. યોગ્ય પૂર્વ તૈયારી કરવાથી શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જ્યારે તમારા વિચારો સ્પષ્ટ અને તંત્રબદ્ધ થાય ત્યારે ચિંતા માટે કોઈ સ્થાન નથી હોતું.
બીજું, વિસ્તૃત રીતે યાદી તૈયાર કરવી, તમારા મુખ્ય મુદ્દાઓ માટે અલગથી નોંધ બનાવવી અને તેને યાદ કરી લેવી. આ તમારી તૈયારી એવી હોવી જોઈએ કે રજૂઆત દરમિયાન પૂછાતા પ્રશ્નોનો તમે સંતોષકારક જવાબ પણ આપી શકો. મિત્રો, શ્રોતાગણથી આપણે ન ડરવું જોઈએ. જો આપણે આપણી રજૂઆતને ધારદાર બનાવી હશે, જો આપણો અવાજ અને આપણો વિષયવસ્તુ એ તદ્દન શ્રોતાઓને રસ પડે તેવું હશે, તો એ આપણી રજૂઆતને જરૂર આવકારશે. કારણ કે એ આપણને સાંભળવા માટે ઘણી આતુરતા સાથે એ આવેલા હોય છે, અને જ્યારે પોતે આવી આતુરતા સાથે આવેલા હોય ત્યારે એ વક્તાને સામાન્ય રીતે નારાજ કરતા હોતા નથી. પરંતુ આપણી પણ ફરજ છે કે આપણે પણ આપણા શ્રોતાઓને નારાજ કરવા જોઈએ નહીં. જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ ત્યારે એક પ્રકારના તાલબદ્ધ લયમાં આવી જવું જોઈએ. ફક્ત આપણે આપણી રજૂઆત ઉપર જ ધ્યાન આપવું, આપણા વાક્યો જે છે બને ત્યાં સુધી નાના રાખવા, મુખ્ય મુદ્દા ઉપર ભાર આપવો અને કોઈ વખતે નાના નાના વિરામ પણ લેવા. જેમ આપણે નોટમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, હને તો આ બધા ઉદ્ગાર ચિહ્નો અથવા તો જે વિરામ ચિહ્નો જે છે એનો ભાવ પણ ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે ઉદ્ગાર જેવો હોવો જોઈએ, આશ્ચર્ય જેવું હોવું જોઈએ. જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે આપણો ટોન પ્રશ્નાર્થ જેવો હોવો જોઈએ. જ્યારે પૂર્ણવિરામ હોય ત્યારે થોડુંક વધુ વિરામ, વધુ વિરામ એટલે કે 2 સેકન્ડનો, અને અલ્પવિરામ હોય ત્યારે 1 સેકન્ડ માટે પણ આપણે અટકવું જોઈએ. જ્યારે આપણે નાના વિરામ લઈએ ત્યારે પણ આપણે એ વિરામ વધી ન જાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અરીસો અને દર્પણનો ઉપયોગ આપણે કરી શકીએ. ચહેરાના હાવભાવ, ધપસપ, હલનચલન અને પૂરા દેખાવ વિશે આપણને અરીસો જે છે એ આપણું દર્શન કરાવશે. આપણે આપણા શ્વાસ પર પણ ધ્યાન આપવાનું, ધીમેથી શાંતિથી શ્વાસ લેવાનો અને છોડવાનો. માનસિક સ્વસ્થતા આનાથી આપણને પ્રાપ્ત થાય છે. આપણે પ્રાણાયામ અને ધ્યાનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણું લેખિત ભાષણ કેવું છે? નજીકના સગા સંબંધી દોસ્ત કે હિતેચ્છુને આપો અને તેમનો નિખાલસ અભિપ્રાય મેળવો. જો તે કોઈ ટકોર કરે તો તેની વિચારણા કરીને એને સુધારવા પ્રયત્ન કરો. પબ્લિક સ્પીકિંગના વર્ગ અથવા તો વર્કશોપમાં હાજરી આપી શકાય. શરૂઆતની સમયમાં થોડો હલકો વ્યાયામ કરો, શરીરમાં લોહીનું ભ્રમણ વધશે અને તમને શાંતિ તેમજ સ્ફૂર્તિ પણ મળશે. રજૂઆત વખતે પાણીનો ઉપયોગ કરો, જો જરૂર હોય તો તેમાં થોડું લીંબુ નીચોવો. તમારા મોઢા અને ગળાને એ ભીનું રાખશે અને અવાજ ખરડાઈ જતો નથી. આ બધી ટીપ્સ જે છે એ આપણે ભાષણ આપવાની કળાને વિકસાવવા માટેની છે. જ્યારે આ કળા શીખવાની શરૂઆત કરો ત્યારે પહેલાં એવા વિષયો પર રજૂઆત કરો જે તમને ગમતા હોય, જેને તમે બીજા લોકોને બતાવવાની ઈચ્છા હોય. શ્રોતાગણ પર વધુ આ ધ્યાન આપવાની જરૂર નથી. તમારી માહિતી કે સામગ્રી પર નજર રાખો અને વક્તવ્ય આપો. પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ પર વધુ ધ્યાન ન આપશો. કોઈ ઊંઘશે, કોઈ બગાસા ખાશે, કોઈ પાણી પીશે તો પણ આ તો બધી કુદરતી બાબત છે. તમારી સાથે કે તમારા વક્તવ્ય સાથે આ બધી બાબતોને કોઈ અંગત સંબંધ નથી તેવું આપણે માનવું જોઈએ અને આપણે આપણું વક્તવ્ય જે છે તે ચાલુ રાખવું જોઈએ. કોઈ રજૂઆત પૂરી થઈ જાય તે પછી બીજી રજૂઆત માટે શું સુધારા કરવા છે તેનું આયોજન કરવું જોઈએ અને તેને અમલમાં પણ લાવવા જોઈએ. મિત્રો, બોલતી વખતે યોગ્ય સમયે ક્ષણિક વિરામ અને વિસામો એટલે કે પોઝ લેવો જરૂરી છે. આ રીતે આપણે આપણી ચિંતા કે ગભરાટને ભાવનાત્મક રીતે નિયંત્રિત કરી શકીશું. આપણે જોયું હશે કે સંગીતમાં પણ આ રીતના ક્ષણિક વિરામ કેટલો અસરકારક લાગે છે. જ્યારે એક સ્ટાંજાથી બીજા સ્ટાંજા તરફ જતા હોઈએ ત્યારે એ થોડોક વિરામ જે છે એ આપણી આતુરતા પણ વધારે છે. ભાષણ આપવું એ એક કળા છે અને એ વખતે આપણે આપણા પ્રેક્ષકો સાથે એક સંબંધ બનાવવો પડે. કારણ કે સારા ભાષણ માટે વક્તા અને પ્રેક્ષકો વચ્ચે મજબૂત જોડાણ જરૂરી છે. આઈ કોન્ટેક્ટ પણ એટલો જરૂરી છે. ભાષણની રજૂઆત જોરદાર, ધમાકેદાર અથવા તો આકર્ષક હોવી જોઈએ. તમે રમૂજ કે નાની વાર્તાનો શરૂઆતમાં પ્રયોગ કરી શકો છો. ઓડિયન્સને શાંત રાખવા માટે, શાંત કરવા માટે
આપણે ભાષણની શરૂઆતમાં એક નાની પ્રાર્થના પણ કરી શકીએ, એ શ્લોક સ્વરૂપે હોય, એ વાક્ય સ્વરૂપે હોય, અથવા તો ઓડિયન્સનું ધ્યાન ખેંચાય કે હવે આપણે કંઈક બોલવા જઈ રહ્યા છીએ, તેઓ આપણી શાંતિ પ્રાર્થના સાથે લોકો પણ આપણી સાથે માનસિક રીતે પ્રાર્થનામાં જોડાતા હોય છે. એટલે કે બીજા જે ગેપના જે સામે શ્રોતાઓમાં જે વ્યવહારો હોય છે એ ઓછા થઈ જતા હોય છે. જ્યારે તમને ભાષણ માટે આમંત્રિત કરવામાં આવે ત્યારે પહેલાંથી તમારા પ્રેક્ષકો વિશે જાણી લો. આનાથી તમારા ભાષણને પ્રેક્ષકોની અપેક્ષા મુજબ તૈયારી કરવામાં મદદ મળશે. રજૂઆત કયા કયા મુદ્દાઓ તમે પ્રેક્ષકોને ભારપૂર્વક કહેવા માગો છો, આ માહિતી કે બોધપાઠ તેઓ તેમની સાથે લઈ જશે. તમારી રજૂઆતને આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે જે ભાષણ કરીએ એની મોરલ ઓફ ધી સ્ટોરી એ છેલ્લે આપણે કે ભાષણની જે વાત જે છે એનો શું આશય છે, શું ધ્યેય છે, અથવા તો શું સાર છે તે પણ આપણે છેલ્લે કહેવો જોઈએ. આરામથી બોલવું, સ્વસ્થતાનો અનુભવ રાખો, જો થોડી ગભરાટ થાય તો શ્વાસનો ઉપયોગ કરો. ઊંડા શ્વાસ લેવાથી ગભરામણ નિયંત્રણમાં આવે છે. સીધા ઊભા રહીને પ્રેક્ષકોની સામે જોઈને બોલવું અને આનાથી આપણી રજૂઆત એ અસરકારક અને આત્મવિશ્વાસપૂર્ણ રહેશે. મિત્રો, આના આધારે આપણે કેટલાક પ્રશ્નો શું પૂછી શકાય, તો એમાં એક પ્રશ્ન છે જેની આપણે ચર્ચા કરીએ કે આના આધારે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. તો જાહેરમાં બોલવાના કૌશલ્ય વિશે આપણને એવો પ્રશ્ન પૂછાય કે જાહેરમાં બોલવાનું કૌશલ્ય કેવી રીતે વિકસાવશો, તો ઉપર જે આપણે આગળ ચર્ચા કરી તે બાબતના જવાબમાં આપ લખી શકશો. પ્રભાવશાળી વક્તા હવે કેવી રીતે બનવું? તમારે કોઈ કોઈ વખતે જાહેરમાં બોલવું તો પડે જ, અને આ તમારી વક્તૃત્વ કળા જો સારી હોય તો તમને સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતા મળે છે. જો તમને બોલતા ડર લાગતો હોય તો ગભરાવાની જરૂર નથી. આ કૌશલ્ય શીખી શકાય છે અને થોડા પ્રયત્નો પછી તમે વિશ્વાસથી જાહેરમાં બોલી શકો છો. અસરકારક વક્તા બનવાની વ્યૂહરચનાની વાત આપણે કરીએ કે સ્ટ્રેટેજીઝ ફોર બિકમિંગ એન ઇફેક્ટિવ સ્પીકર. કેવી રીતે આપણે અસરકારક વક્તા બની શકીએ? આપણે આપણા પ્રત્યાયન કૌશલ્ય એટલે એકમ 5માં આપણે એની વાત કરી છે, તેના માટે 7 C's કન્સેપ્ટ આપણે રજૂ કર્યો હતો. એ કન્સેપ્ટ તમારે ફરીથી એકવાર તમારી સ્વઅધ્યયન સામગ્રીમાં એકમ 5નો અભ્યાસ કરી લેવો જોઈએ. રજૂઆતની શરૂઆત પ્રભાવશાળી હોવી જોઈએ જેથી પ્રેક્ષકગણ શરૂથી અંત સુધી જકડાઈ રહે. તમે કોઈ વાર્તા, રમૂજ કે સ્ટેટિસ્ટિકની પણ આંકડાકીય માહિતી, ગ્રાફ, ચિત્રો, ચાર્ટ એની પણ આપણે મદદ લઈ શકીએ. આયોજનથી આપણું પોતાનું માહિતી ક્ષેત્ર વ્યાપક બને છે. લોકોના સવાલના જવાબો આપણા મોઢામાં હોય છે. અભ્યાસ કેવો રાખવો? તો આપણે જાણીએ છીએ કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સામાન્ય રીતે અભ્યાસ વગર તમે તમારા શ્રોતાઓને તમારી રજૂઆતમાં જકડી ન રાખી શકો. જ્યારે પણ તમને રજૂઆત માટે તક મળે ત્યારે જેટલું બની શકે તેટલું વહેલું તેની તૈયારી શરૂ કરી. અરીસા સામે કે દોસ્તની સામે પણ એક બે વખત અભ્યાસ કરી લેવો જોઈએ. બોલતી વખતે તમારા પ્રેક્ષકોની સામે જોવું અને તમારી રજૂઆતમાં એમને સામેલ રાખો, પ્રવૃત્ત રાખો. આ માટેની ટેકનિક છે, આપણે એવું કરી શકીએ કે શ્રોતાઓને આપણે પ્રશ્નો પૂછીને આપણી માન્યતામાં હા ભણાવી અથવા તો પૂરક એમનું સમર્થન મેળવવું, ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે એમને પ્રવૃત્ત રાખવા માટે કરી શકાય. આપણે એમને સવાલો પૂછીએ અને એમને જવાબ આપવા માટે પ્રોત્સાહિત પણ કરી શકીએ. તમારા અવાજ અને માહિતીમાં એ કન્વિક્શન હોવી જોઈએ, ખાતરી હોવી જોઈએ કે જેથી પ્રેક્ષકો પર પણ ધારી અસર પડે. હું વિચારું છું, વાસ્તવમાં હું ઉમેરવા માગું છું વગેરે શબ્દો તમારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ અથવા તો તમારી ખાતરી એટલે કે કન્વિક્શનને એ ઓછી કરે છે. એટલા માટે જ્યારે આપણે પણ વાત કરીએ છીએ ત્યારે આવી બધી બાબતો, આવા બધા શબ્દોના પ્રયોગ આપણે
ટાળવા જોઈએ. ચર્ચાના આધારે જાણવા મળે છે અથવા તો આવા પ્રકારની વાતો, એ પણ તમારી જે વિષયવસ્તુ છે, તમારી પાસે જે કોઈ રજૂઆત છે, તેના આત્મવિશ્વાસને ડગમગાવે છે અથવા તો તેની ખાતરી આપણને મળતી નથી. એટલા માટે આવા શબ્દો પણ આપણે ટાળવા જોઈએ. જે કોઈ ઉદાહરણ આપીએ તે ઉદાહરણના સોર્સિસ આપણે એમને બતાવવા જોઈએ. પ્રેક્ષકોને જે તમે ધારદાર રજૂઆત કરવા માગતો હો તો એના પ્રૂફ આપવાથી તેઓ પ્રેક્ષકો તમારી સાથે સારી રીતે તાદમ્ય સાધશે. રજૂઆત પહેલાં અને રજૂઆત વખતે પણ તમે હકારાત્મક આપણે વલણ અપનાવવું જોઈએ, જેથી આપણે વધુ આત્મવિશ્વાસનો અનુભવ કરીશું. એવું જાણવા મળે છે કે ડરના લીધે તમે નકારાત્મક અનુભવો છો તો આ રજૂઆત સારી નહીં જાય. તમારા માટે પ્રોત્સાહનજનક વિચારો અને વાક્યોનો પ્રયોગ કરો. હકારાત્મકતાની સૌથી વધુ જરૂર છે. રજૂઆત કરતાં પહેલાં આપણે આપણી જાત માટે હકારાત્મક બનવાનું છે અને આપણું વ્યાખ્યાન, આપણું ઉદ્બોધન ખૂબ સરસ જશે. શ્રોતાઓ એને આવકારશે, શ્રોતાઓને નવી માહિતી મળશે અને આ બધું વિચારવાથી આપણે આપણા વક્તવ્યને શ્રોતાઓ સુધી સારી રીતે પહોંચાડી શકીશું. આપણે આગળ એકમ 6માં પણ જોયું હતું કે આપણા શારીરિક હાવભાવ ઉપર પણ વધારે ધ્યાન આપવું જોઈએ. આરોહ અવરોહ, થોડુંક વિરામ, થોડીક ઝડપ, આ બધા વિષયો ઉપર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. આપણા ગભરાટને કાબૂમાં રાખો અને ચિંતા, ડર અને ગભરાટ વિશે વિચારવાનું છોડી દેવું. તૈયારીમાં લાગી જવું. જેમ જેમ વધુ તૈયારી થતી જશે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ પણ વધતો જશે અને તમે પ્રેક્ષકોની સામે સારું પ્રદર્શન કરી શકશો. સારું અને સાચું પ્રદર્શન બંને વચ્ચે ભેદ છે, કારણ કે સારું પ્રદર્શન કરીએ પણ જો એ વાતનો વિશ્વાસ પ્રેક્ષકોને ન રહે તો આપણું જે વક્તવ્ય જે છે એનો આધાર એ સત્યતાની એરણ ઉપર ચકાસાતો નથી અને પરિણામે પ્રેક્ષકો આપણા વક્તવ્ય સાથે સહમત થતા નથી. એટલે કે જે સંદેશો આપણે આપવાનો છે તેને આપણે એમના સુધી પહોંચાડી શકતા નથી. આપણે જાણીએ છીએ કે આજે જેમ આ સ્ટુડિયોમાં આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ એમ કેટલાય ઇલેક્ટ્રોનિક સાધનો ઉપલબ્ધ છે. આપણી રજૂઆતને રેકોર્ડ કરો, સાંભળો અને જો વિડીયો લીધો હોય તો અતિ ઉત્તમ. તમે તમારા હાવભાવ પણ જોઈ શકશો અને યોગ્ય ફેરફાર પણ લાવી શકશો. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ કે જાહેરમાં બોલવા માટેના સલાહ સૂચનો શું છે. આ નિષ્ણાતે આપેલી સલાહ છે, એમાં આપ આપના અનુભવના આધારે એને વધારે સારી રીતે મુદ્દાઓ પણ ઉમેરી શકશો અને સારી રીતે તેનો અમલ પણ કરી શકશો. મિત્રો, રજૂઆતના દિવસ પહેલાં આપણે સફળતા વિશેના ખ્યાલો કે કલ્પના જે છે વિઝ્યુઅલાઇઝ કરો અને આમ કરવાથી એનું સ્વપ્ન જોવાથી એક અસરકારક વક્તા બનવા માટે આની ખાસ જરૂર છે. તમારી રજૂઆતને તમારા મનમાં વિચારો, તમારા રૂમમાં ચાલો અને કઈ સ્લાઇડ ઉપર તમે શું કહેશો, શું ઉદાહરણ આપશો તેની કલ્પના કરો. તમારી માનસિક યાદશક્તિને આ રીતે તમારા હલનચલન અને સ્નાયુઓ એટલે કે મસલ્સ મેમરી સાથે આપણે જોડી શકીએ છીએ. આ આદત જે છે એ જો આપણને ફાવતી હોય તો જ આ સલાહને આપણે અનુસરવી જોઈએ. અર્થાત, તમે જેમાં વધારે કમ્ફર્ટેબલ હો, તમને જે બાબતમાં વધારે તમને સુખાકારી અનુભવાતી હોય તેવી રીતે તમારે તમારા ઉદાહરણ, દાખલા, દલીલ અને મુદ્દાઓને તમારે રજૂ કરવા જોઈએ. તમારી પ્રસ્તાવનામાં તમારા અનુભવો વિશે ભારપૂર્વક જણાવો. ઘણી વખતે સભાગૃહની એરેન્જમેન્ટ્સ બરાબર નથી હોતી. તમારે જ ધ્યાન આપવું પડશે કે સ્ટેજ ઉપરની ગોઠવણી તમારે જેવી રીતે અનુકૂળ હોય તેવી રીતે આપણે વક્તવ્ય આપતા પહેલાં આપણે આપણું પોડિયમ, આપણું માઇક, આપણે ઓડિયન્સની જગ્યા, આ બધું જોઈને થોડાક ફેરફારો આપણે કરાવી રાખવા જોઈએ. જો ફેરફાર શક્ય ન હોય તો ઓડિયન્સનો સીધો સંપર્ક કરી શકાય, સંપર્કમાં રાખી શકાય, આપણી વાત સાથે જોડી શકાય, આપણા હાવભાવ એમને તેમને દેખાય એવા પ્રકારે આપણે ઊભા રહીને અથવા તો થોડીક મૂવમેન્ટ કરીને આપણે ડાયસ ઉપર બેઠેલા કોઈને પણ વચ્ચે અવરોધ ઊભો ન થાય, ખલેલ ન પહોંચે તેવી રીતે આપણે આપણું હલનચલન કરવું
જોઈએ. તમારે જો પ્રોફેશનલ સ્પીકર બનવું હોય તો કેટલીક વસ્તુઓ પણ આપણે સાથે રાખવી પડશે, જેમ કે ઇલેક્ટ્રોનિક વાયરલેસ સ્લાઇડ ચેન્જર, આધુનિક એડેપ્ટર જે તમારા લેપટોપ સાથે જોડાઈ શકે, વૈશ્વિક પાવર એડેપ્ટર. વૈશ્વિક પાવર એડેપ્ટર એટલા માટે કારણ કે જો તમે બીજા દેશોમાં હો તો તેના કરંટ અને પ્લગ એ બંને જુદી સ્થિતિના હોય છે અને માપ સાઇઝ જુદી હોય છે, એટલા માટે જે વિદ્યુતનો પ્રવાહ જે પસાર થતો હોય એ પ્રવાહને અનુકૂળ થઈ શકે તેવું ઇન્ટરનેશનલ એડેપ્ટર, એટલે કે વર્લ્ડવાઇડ વાપરી શકાય તેવું એડેપ્ટર આપણે રાખવું જોઈએ. વાયરલેસ માઇકનો સેટઅપ પણ આપણે પોતાનો આપણી પાસે લેપટોપ બેગમાં રાખી શકીએ. આપણા પ્રિય પબ્લિક સ્પીકરના વિડીયો જોવા અને કેવી રીતે બોલે છે, એના હાવભાવ કેવા છે એ પણ આપણે બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. જાહેરમાં ભાષણ આપવાની કેટલીક બાબતો ખૂબ જ મહત્ત્વની છે, તેના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. કઈ બાબતો? તો ચહેરાની અર્થસભર અભિવ્યક્તિઓ, હાથ પગ દ્વારા યોગ્ય ઢબ શબ્દનો ઉપયોગ, સ્વરની અંદર આશા અને ખુશીના તરંગો હોવા જોઈએ, નહીં કે ગુસ્સા અથવા તો નિરાશાના. તમારો અવાજ વધુ ઊંચો કે વધુ ધીરો ન હોવો જોઈએ. સમય જોઈને કે ક્ષણિક વિરામ લેવાનું શીખવું જોઈએ, જેથી વાતાવરણમાં જિજ્ઞાસા અને ઉત્સુકતા પણ વધે. મિત્રો, આટલું સમજ્યા પછી આપણે આપણી પ્રગતિને ચકાસવા માટે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ અને એ પ્રશ્નોના આધારે આપણે જે શીખ્યા છીએ તેના ઉત્તરો આપી શકીએ. આ પ્રશ્નો પરીક્ષાઓ માટે પણ મહત્ત્વના હોય છે. તો પ્રભાવશાળી વક્તા કેવી રીતે બનાવી શકાય? અને બીજો પ્રશ્ન છે કે જાહેરમાં વક્તવ્ય માટે કયા સૂચનો ઉપયોગી છે? આ સમગ્ર એકમ 7નો આપણે સારાંશ જોઈએ તો આપણે શીખ્યા કે જાહેરમાં બોલવું એટલે શું. સામાજિક અને વ્યવસાયિક જિંદગીમાં ઘણી વખતે જાહેરમાં બોલવું પડતું હોય છે અને સફળતા માટે જરૂરી પણ છે. તો જાહેરમાં બોલવાના કૌશલ્યનું મહત્ત્વ છે એની આપણે વાત કરી, એ વિષય પર પણ આપણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. ઐતિહાસિક પરિચયની સાથે સાથે જાહેર ભાષણના કયા કયા આવશ્યક તત્વો છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી. આગળના વક્તવ્યોમાં પણ જાહેર ભાષણ શા માટે કરવામાં આવે છે અને એના મહત્ત્વ અને પ્રકારો વિશેની પણ ચર્ચા કરી. આપણે જાહેરમાં કેવી રીતે બોલવું અને તેનું કૌશલ્ય કેવી રીતે વિકસાવવું તે બાબતમાં સ્પષ્ટતા કરી. જાહેર રજૂઆત માટે સૌ પ્રથમ જરૂર છે એક લેખિત ભાષણ, અને ભાષણ કેવી રીતે તૈયાર કરવું એની પણ આપણે આજે ચર્ચા કરી. કૌશલ્ય વધારવા માટે કઈ કઈ ત્રણ બાબતો પણ મહત્વપૂર્ણ છે તેની પણ વાત કરી. અભ્યાસ કરવો, ગભરાટ પર નિયંત્રણ કેવી રીતે મેળવવું, અને છેલ્લે ભાષણ આપતી વખતે કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું તેની પણ આપણે ચર્ચા કરી. હવે એકમને અંતે કેટલીક પ્રવૃત્તિઓ. તો સામાજિક જીવનમાં જાહેરમાં બોલવા માટે તમને ક્યારેક તક મળી હતી તો તમારા અનુભવ વિશે ચર્ચા કરો. વ્યાવસાયિક જીવનમાં તમે તમારા કાર્યની પ્રગતિ વિશે કેવી રીતે રજૂઆત કરો છો, તમારા અનુભવો આ એકમમાં આપેલ મુદ્દાઓ સાથે સરખાવો. શું તમને જાહેરમાં બોલવા માટે સંકોચ કે ડર લાગે છે? તો પણ તમારા અનુભવ વિશેની ચર્ચા કરો. કોઈપણ જાહેર ભાષણની અસરકારકતા તેમાં રહેલી સચોટ માહિતી પર પણ આધાર રાખે છે. તમે તમારી રજૂઆત કેવી રીતે તૈયાર કરશો અને એક સારા વક્તા બનવાની તમારી ઈચ્છા છે તો તમે તેના માટે કયા કયા પગલાં લીધા છે તેવી પ્રવૃત્તિઓનું સૂચન અહીંયા સ્વાધ્યાય સામગ્રીમાં કરવામાં આવ્યું છે. ચર્ચાના મુદ્દાઓ પણ એકમ 7.9માં તમારા સ્વાધ્યાય સામગ્રીમાં બ્લોક નંબર 2માં એકમ 7માં આપેલા છે. તો એ પ્રશ્નોની તમે ચર્ચા કરી લેજો અને એ ચર્ચાના આધારે તમે તમારી નોંધ પણ એક બનાવી શકશો. આપણે આગળ જે તમારી પ્રગતિ ચકાસો ટાઇટલ હેઠળ જે કોઈ પ્રશ્નો પૂછ્યા છે આગળના તમામ વ્યાખ્યાનોના આ એકમ 7ના વ્યાખ્યાનના પ્રશ્નોના ઉત્તરોના મુદ્દાઓ અહીંયા 7.10માં દર્શાવ્યા છે. તેના આધારે તમે જે જવાબ મૌખિક રીતે લખ્યા હોય તે જવાબોને તમે આ મુદ્દાઓ સાથે સરખાવશો, અથવા તો જ્યારે પણ તમે પરીક્ષા આપતા હોય અને પરીક્ષામાં આવા કોઈ પ્રશ્નો પૂછાય ત્યારે અહીંયા જેટલા પણ બિંદુઓની વાત કરવામાં આવી છે, જેટલા મુદ્દાઓની વાત કરવામાં આવી છે,
તેનો મુદ્દાસર જવાબ આપવા માટે એ તમને ફાયદાકારક થશે. આ બધા મુદ્દાઓ છે કે જે પ્રશ્નોના ઉત્તરો સ્વરૂપે તમને કઈ કઈ બાબતોના મુદ્દાઓનો પ્રશ્નોના ઉત્તરમાં સમાવેશ કરવો તેની વાત આમાં કરવામાં આવી છે. કેટલાક એકમના અંતે કેટલાક રેફરન્સીસ આપવામાં આવ્યા છે અને એ રેફરન્સીસ તમે જો આ એકમમાં તમને વધારે રસપૂર્વક વાંચવું હોય તો આ પુસ્તકોની યાદી છે. આ સિવાય પણ ઘણા પુસ્તકો ગુજરાતીમાં પણ મળશે, તો એ પુસ્તકોને તમારે ધ્યાનથી જોઈ લેવા જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે બસ આટલું જ. આ એકમ આ સાથે પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે એક નવા એકમની ચર્ચા કરીશું. ધન્યવાદ. સ્વાધ્યાય પરમ.